जेतपुर पंथक में प्रदूषित पानी ने नदी में ठालवता गैरकायदे चालता 15 धुलाई घाट ने तोड़ी पाड़ा। जेतपुर पंथक में प्रदूषित पानी ने नदी में ठालवता गैरकायदे चालता 15 धुलिया घाट ने तोड़ी पाड़ा। जमीन पानी ने दूषित करनाराओ पर घोष कार्यवाही करतु जीपीसीबी जेतपुर पंथकना साड़ी धोवाना गैरकायदेसर धमधमी रहेला घाटने लई समग्र विस्तार में कूवा बोर नदियों में लाल पानी आवी गया छे। आ बाबतने गंभीरता ध्याने लई जीपीसीबी द्वारा तमाम गैरकायदेसर साड़ी धोवाना घाट पर तूटी पड़वाना आपवामां आवेल आदेश बाद तमाम विभागना अधिकारीओने साथे राखी 15 घाट तोड़ी नाखवामां आव्या छे। जेतपुरना रबारिका अने प्रेमगढ़ जांबुडीमां आवता अमुक खेतरोमां जेतपुर कारखानाओनी साड़ीओ लावी गैरकायदेसर घाट बनावी तेमां तेने धोवानी कामगीरी घणा समयथी चालती हती, जेना कारणे आ पंथकमां गामडाओमां कूवा बोर अने नदीमां लाल पाणी आववા લાગ્યું છે। ખેતીને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ગામડાના લોકોને ચામડી સહિતના અસંખ્ય રોગોનો ભોગ બનવું પડ્યું છે। આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હતી, તેમાં બે દિવસ પહેલા વિસ્તારમાં કેટલાક પ્રદૂષણ માફિયાઓ ગેરકાયદેસર સાડીઓના ધોલાઈ ઘાટ બનાવી તેને પ્રદૂષિત પાણી છાપરવાડી નદીમાં છોડી દેતા હોવાથી પ્રેમગઢના ખેડૂતોની જમીન બંજર થઈ ગઈ હોય ખેડૂતોને વળતર આપી ધોલાઈ ઘાટ બંધ કરવાની માંગ સાથેનું આવેદન પત્ર ગ્રામ પંચાયતને જીપીસીબીને આપ્યું હતું, જેથી ગેરકાયદેસર ઘાટ ચલાવતા ઈસમો સામે ન્યાયિક કાર્યવાહી કરવાને અને ઘાટને તોડી પાડવાના આદેશ આપતા આજે જેતપુર પંથકમાં ઘાટ તોડવાની કામગીરીની સમાચારથી ઘાટ ચલાવતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। જેતપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઘાટ તોડી પાડવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલે છે, છતાં ગેરકાયદેસર ધોલાઈ ઘાટ ચાલતા જ રહે છે। જીપીસીબી અને મામલતદારની ટીમ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા ફરી ધોલાઈ ઘાટો ગેરકાયદેસર ચાલે છે। આજથી અઠવાડિયા પહેલા પીજીવીસીએલ જીપીસીપી તેમજ ઇરિગેશનના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરી 6 જેટલા ગેરકાયદેસર ઘાટ તોડી પાડ્યા હતા। આ ટીમો દ્વારા દવલાની નીતિ અપનાવી હતી। આ ટીમો દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાં જે ગેરકાયદેસર પાઇપલાઇન દ્વારા પાદર નદીમાં પાણી છોડતા પ્રોસેસ અને સોફર ચલાવનારા ઇસમો ઉપર કોઈ જાતની કાર્યવાહી કરેલ નથી, કયા કારણસર નથી કરેલ તે લોકોને શંકા ઉપજાવે છે। જીપીસીપી અધિકારીઓને પૂછતા તો જણાવેલ કે કાર્યવાહી ગાંધીનગરથી થાય છે, હાલ ઘણા સોફર અને પ્રોસેસ હાઉસની પાઇપલાઇન દ્વારા પાણી નદીમાં છોડવામાં આવે છે, તે પાઇપલાઇન જીપીસીપીએ કોઈ જાતની કાર્યવાહી કરેલ નથી। ગઈકાલે સવારથી મામલતદાર પીજીવીસીએલ પોલીસ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માર્ગ અને મકાન વિભાગ સહિતના તમામ વિભાગના અધિકારીઓને હાજર રાખી અગાઉ થયેલા સર્વે મુજબ ગેરકાયદેસર 6 ઘાટ અગાઉ પણ તોડી પાડવામાં આવ્યા હતા, તેમજ આજે 15 ઘાટ તોડી પડ્યા છે। હવે ગેરકાયદેસર ઘાટ તેમજ સોફર ચલાવનાર સામે લાલ આંખ જીપીસીબી કરશે તેવું ઇન્ચાર્જ અધિકારી KB વાઘેલાએ જણાવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે અધિકારીએ આપેલ બાહેધરી મામલે કાર્યવાહી કરવામાં આવે છે કે પછી જે ખાલી બાહેધરી જ આપવામાં આવશે તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ ચુડાસમા જેતપુર। જયંતિભાઈ, ગેરકાયદેસર જે ધોલાઈ ઘાટો ચાલી રહ્યા હતા તેને કાલ પાડવામાં આવ્યા, શું કહેશો? ગેરકાયદેસર ધોલાઈ ઘાટો હોય તેને પાડી જ નાખવા જોઈએ, તે બંધ કરાવવા જ જોઈએ એવું અમારું પણ મંતવ્ય છે। અને અમે પણ કારખાનેદારોને કહીએ છીએ કે તમે ગેરકાયદેસર રીતે ક્યાંય પણ ધોલાઈ કરવા ન જઈ શકો, એ કાયદેસરનો ગુનો છે અને એ NGTનો ઓર્ડર પણ છે। તો આવા જે કોઈ ગેરકાયદેસર રીતે પોલ્યુશન ફેલાવતા હોય અને ભાદર નદીની અંદર સીધે સીધું પાણી છોડતા હોય એમાં અમારો આખો ઉદ્યોગ અને અમારું જેતપુર અને ડાઈંગ એસોસિએશન બદનામ થાય છે, જેથી કરીને આવા લોકો માટે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને આવા લોકોને બંધ કરાવવો જોઈએ। ઘણા સોફરો પણ ગેરકાયદેસર ચાલે છે, શું કહેવાય? સોફર હોય કે ઘાટ હોય એ બધું એક જ છે, એ બધાને બંધ કરાવવા જોઈએ અને એના હિસાબે અમે બદનામ થઈ રહ્યા છીએ। તમે શું કહો છો કે એની માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ? કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ અને બંધ કરાવવા જ જોઈએ। હા નમસ્તે, મારું નામ KB વાઘેલા, પ્રાદેશિક અધિકારી જેતપુરનો મારી પાસે ચાર્જ છે, મોરબી મારી પાસે પરમેનન્ટ છે, હું રિજનલ ઓફિસર છું। છેલ્લા 8-1 મહિનાથી મેં જેતપુરનો ચાર્જ સંભાળેલ છે। જ્યારે જેતપુરનો ચાર્જ સંભાળ્યો ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ભાદર નદી છે એની અંદર ઇલીગલ જે અનઅધિકૃત જે છે ઘાટ છે તથા અમુક યુનિટો છે એના દ્વારા પાણી ગમે ત્યારે ઓડ અવર્સમાં છોડી દેવામાં આવે છે। ત્યાર પછી એવું થયું કે ગયા મહિને અમે લગભગ 8-1 કેટલા અનઅધિકૃત ઘાટ છે એ તોડી પાડ્યા છે। એ પછી ગયા મંગળવારે મારા ધ્યાનમાં આવ્યું કે આ એરિયામાં થોડો સર્વે કરવાની જરૂર છે, જેથી રબારિકા બાજુમાં જે બીજા 2 ગામ છે 3 ગામ છે 3-3 ગામના સરપંચો છે એમને હું મળ્યો, એ સરપંચ સાથે પરામર્શ કર્યો અને ગૂગલ મેપ દ્વારા જાણ્યું કે ભાઈ આ એરિયામાં કેટલા ઘાટ હોઈ શકે, તો એના ઉપરથી અમે સર્વે કર્યો અને મને એ વખતે લગભગ 10-11 ઘાટ જેટલા જે છે એનું મને અનુમાન હતું, પરંતુ આજે
हूँ जयरे घाट तोड़वा प्रक्रिया करी मरी साथ मामलतदार साहेब जो मणसों मरी पास पीजी वीसल मणसों मरी साथ अमरी जीपीसीबी टीम थी और तालुका विकास अधिकारी जे अधिकारी ए बदा साथ रही अमे संयुक्त रीते कामगिरी करेल है और आजे 15 जेटला घाट अमे तोड़ी पड़ा है अने आ 15 जेटला घाट तो बदा अनधिकृत था जे सीधे सीधे जमनु पानी है ये सापरवाड़ी में थी और भादर नदी में मरत घना एवं घाट था जो भादर नदी किनारे था और डायरेक्ट पाइपलाइन थी ये धोलाई पानी भादर नदी में छोड़ता था और प्रदूषित जे है ये नदी ने करता था। तो आ अंगे मैं नक्की कर्यु कि भाई जेतपुर अंदर कड़क में कड़क कार्यवाही करीशू अने कोईपण जातनु प्रदूषण थवा देवामां आवशे नहीं अने कोईपण इलीगल हशे जे अनधिकृत लोग हशे एमने हूँ बक्षीश नहीं।